પંચવટીમાં આવ્યા છે. આનંદ આનંદ નાની એવી ઝૂંપડી બનાવી, ફળફૂલ આજુબાજુમાં છે, ફળફૂલ થોડા લાવ્યા, ભગવાને ફળફૂલ ખાધા, સીતાજીએ ખાધા, ગોદાવરી નદીનું પાણી પીધું, રાત્રિ વિતાવી. હવે તો ભગવાન ત્યાં પંચવટીમાં રોકાયા છે. રોજ લક્ષ્મણજી સેવા કરે છે. આનંદ આનંદ આનંદ. અને ભગવાન આ સ્થાનમાં આવ્યા પછી ભગવાનને પણ બહુ આનંદ થયો. અમુક સ્થાનમાં તમે જાઓ ને એટલે આનંદ બહુ થાય, દુઃખ માત્ર ભૂલી જાઓ, બસ આનંદી આનંદ, આનંદી આનંદ, આનંદ. એક દિવસનો સમય છે, લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે, રામ અને સીતાજી પંચવટીમાં બેઠા છે, અને કંઈક પતિ પત્નીને વાત કરતા કરતા ભગવાન આજે હસવા માંડ્યા છે, ખુશ ખડખડાટ હસે છે, મરક મરક. એમાં લક્ષ્મણજી ફળફૂલ લઈને આવ્યા, ભગવાન રામજીને ફળફૂલ આપ્યા, સીતાજીને આપ્યા, અને આમ રામે જોયું તો ભગવાનને હસતા જોયા. અને ભગવાનને હસતા જોયા એટલે લક્ષ્મણજીને થયું કે આજ મારો ભાઈ ખુશ છે, લાય મારે ચાર પાંચ પ્રશ્નો પૂછવા છે તો મારા ભાઈને પૂછું તો મને જવાબ મળી જાય. આમ તો લક્ષ્મણજીના મનમાં ક્યારનું પૂછું તું, પૂછું કે ન પૂછું, પૂછું કે ન પૂછું. અને લક્ષ્મણજી રામને પૂછવા આવતા, પણ રામને ટેન્શન હોય, માથે ટેન્શન હોય એટલે મન મોઢું બરાબર ન હોય, ચિત્ત બરાબર ન હોય, એટલે લક્ષ્મણજી આ મોઢાનો ભાવ જોઈને પૂછતા નહોતા. કારણ આજ નહીં કાલ, આજ નહીં કાલ, પણ આજ એક બાર પ્રભુ સુખ અસીના લક્ષ્મણ વચન કહે છે રામ જય રામ જય જય રામ જી રામ જય રામ જય જય રામ એક બાર પ્રભુ સુખ અસીના. ભગવાન આજ હસતા જોયા એટલે લક્ષ્મણજી રામને પગે લાગીને કીધું, મોટા ભાઈ જો તમને અનુકૂળતા હોય તો મારે ક્યારના મારા મનમાં ચાર પાંચ પ્રશ્નો ઘૂમાય છે, અને જ્યાં સુધી આ પ્રશ્નો હું તમને નહીં પૂછું, તમે જ્યાં સુધી મને જવાબ નહીં આપો ત્યાં સુધી મને ચેન નહીં પાડે, તો જો તમને અનુકૂળતા હોય તો હું પાંચ પ્રશ્ન પૂછું. ભગવાન કે પૂછ. હવે લક્ષ્મણજી પાંચ પ્રશ્ન પંચવટીમાં રામને પૂછ્યા છે અને એનો જવાબ આપ્યો છે, એ આપણા બધાના માટે આ જરૂરી છે, આમ જરૂરી છે. જો આ પાંચ પ્રશ્નોનો જવાબ તમારા ને મારા હૃદયમાં ઉતરી જાય તો આ કથા આખી સાંભળવાની જરૂર નથી. તો પાંચ પ્રશ્નો બરાબર ધ્યાન રાખજો સાહેબ. પહેલો પ્રશ્ન પૂછો છે માયા એટલે શું, બીજો પ્રશ્ન પૂછો છે જ્ઞાન કોને કહેવાય, ત્રીજો પ્રશ્ન પૂછો છે વૈરાગ્ય કોને કહેવાય, ચોથો પ્રશ્ન પૂછો છે ઈશ્વર અને જીવમાં તફાવત શું, અને પાંચમો પ્રશ્ન પૂછો છે ભક્તિ કેવી રીતે થાય અને ભક્તિ મળી તો એનું પ્રમાણ શું. બહુ સુંદર પ્રશ્ન પૂછ્યા છે. તો હવે આપણે પહેલા પ્રશ્નની થોડી ચર્ચા કરી કે માયા એટલે શું. તો આમાં બેઠેલા મારા વડીલોને પૂછું કે આપણે બધા, હું લક્ષ્મણભાઈને પૂછું, મોહનભાઈને પૂછું, નાણાતાને પૂછું, બધાને પૂછું કે ભાઈ હવે ભગવાનનું ભજન કરો કે બાપુ ભજન ઘણું કરવું છે પણ માયા નડે છે, માયા નડે છે. તો માયા તમે જોઈ છે હે મોહન બાપા? માયા જોઈ છે તો જોઈ નથી ને તમે કેમ કહો છો કે અમને નડે છે? અમારે ઘણું આવું છે પણ માયા અમને મુક્તિ નથી. હવે માયાને આપણે પકડી છે કે માયાએ આપણને પકડી છે? બોલો. તો પછી માયાએ આપણને પકડી છોડી દો ને, બસ ફરી શું કામ ઉભા. માયાને પહેલા ઓળખો, માયા એટલે શું, વોટ ઇઝ માયા? માયા કોઈ સ્ત્રી છે? આમાં માયા નામની બેન બેઠી એને નથી કહેતો, ન તો આમાં એકાદી માયા બેઠી જ છે કોકની. માયા બે પ્રકારની છે, એક ઘુવડ ઉપર બેસીને આવે છે અને બીજી ગરુડ ઉપર બેસીને. લક્ષ્મીની વાત ચાલે છે, માયા એટલે લક્ષ્મી. એ બે રીતની આપણા ઘરમાં છે. ઘુવડ ઉપર બેઠેલી માયા દવાખાના કોર્ટ અને કચેરીમાં જાય છે, અને ગરુડ ઉપર બેઠેલી માયા આવા ધર્મ કાર્યમાં વપરાય છે. બીજું, માયા સ્ત્રી છે, પુરુષ છે, શું છે ખબર નથી.
અને જો માયાને માયાથી છૂટવું છે, પેલા આપણે વાત કરી લઈએ, છૂટવું છે. નાની ઉંમરના નથી કહેતો, હાઈટ વટાવે એને પૂછું છું, સફેદ છાપરા વાળા. પણ સફેદ છાપરા વાળા એ કઈક ગમે, નવું કઈક નીકળ્યું છે ને, વાળ ધોળાશે એટલે શું કરાવે છે સગન, શું કરાવે છે? કાળા એને શું કહેવાય? દહી. આ બધા કાળા શું કામ કરાવતા હશે? મને કઈ જવાબ નથી મળતો. હે વીણાબેન, કાળા શું કામ કરાવે? આમ કઈ મતલબ હોય તો મને, મારે મતલબ જાણો. મારે તમે ભલે કરાવતા હોય મારા બાપ, હું તો કરાવતો નથી, એટલે મારે કહેવાનો અધિકાર છે. તો મેં કરાવ્યું તો આમાંથી એકાદ ઉપર ગયા, મારા તમે શું કરાવ્યું છે? એટલે હું તો પહેલાથી જ ચેતી ગયો છું, કારણ કે મારે જે વ્યાજ ગાદી ઉપરથી બોલવું છે તો મારે પહેલા અપનાવવું પડે, પછી મારે તમને કહેવાનો રાઈટ. અને જે કરાવતા હોય મને કોઈ વાંધો નથી. કેટલા રૂપિયાનો ભાવ ચાલે છે આમ અંદાજ? હે દોસ્ત ના, આમ અંદાજ પૂછ બેટા, પૂછું આમ તો શું એટલે પૂછું? 100 રૂપિયા તો કરાવતા લાગે નક્કી. કઈ વાંધો નહીં ભાઈ, ચાલો. પણ આ સફેદ ને કાળા કરવાનો મતલબ શું? આમ કઈ કારણ હોય તો કરાવો, એનાથી કઈ લાભ કરો તો શું કામ કરાવો છો? છે તમે ભલામણા બોલો, કાળા એટલા માટે કરાવો છો તમને ગઢું કોઈ કે નહીં, એ બાબા થઈ જાય એમ નો કે. હું તમારે ગઢું દેખાવું જ નથી. કોઈ પણ તમે મકાનમાં, મારી રાજકોટમાં વાડેત્રીની દીકરી જે શહેરમાં રહે છે એને મારે પૂછવું છે, મારા યુવાનોને સિટીમાં રહે છે એને પૂછવું છે. ગામડામાં તો કોઈ ભાડે નથી રહેતું, બધાને ઘરના નાના છાપરા છે. આ મોટા મોટા મકાનોમાં જે ભાડે રહે છે એને પૂછું છું કે ભાડાના મકાનમાં તમે 15 વર્ષથી રહેતા હોય તો મકાન માલિક કલર કરાવી દે ખરો આપણને? ના કરાવે. 15 વર્ષ થાય એટલે મકાનમાં કલર કરવો તો પડે, ચૂનો દેવો પડે. તમે મકાન માલિકને કીધું, ભાઈ મોહનભાઈ તમારા મકાનમાં 20 વર્ષથી રહું છું અને હવે ચૂનાના પોપડા પડ્યા છે, હવે તમે ચૂનો દેવરાવો. એટલે મકાન માલિક શું કે, તારે દેવરાવો દેવરે, મારે દેવરાવો નથી. તો કે હું મારા ઘરના પૈસે દેવરાવું, કે મકાન તમારું તો પછી તો ખાલી કર, બીજાને મોકલીશ. હવે તમને એમ થાય 15 વર્ષ રહ્યા, બીજા 5 વર્ષ રહેજો, હું 200 રૂપિયાનો ચૂનો નખાવા દે ને. હવે એમાં શું, 5 વર્ષ 200, બીજા દિવસે તમે ચૂનો તો ઘરના પૈસે તમે ચૂનો લગાવ્યો મકાનના, અને રાત્રે ચૂનો લગાવ્યો અને સવારમાં મોહનભાઈ કીધું કે મકાન ખાલી કર, મકાન ખાલી કર. એટલે આ ભાઈએ કીધું, ભાઈ મેં ચૂનો રાતે કર્યો છે એના પૈસા, તો કે તારો ચૂનો લઈ જા. એમ આ મકાન, આ શરીર રૂપી મકાન આપણું છે? આ કોઈની પાસે દસ્તાવેજ છે આ મકાનનો? તો આનો માલિક કોણ છે? તો આ બંગલાના માલિકને યાદ કરવો પડશે. બંગલાનો બાંધનારો, કાયાનો ઘટનારો કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોને રે બનાવ્યો, ભાડુતી બંગલો કોને રે. હવે આ બંગલો બનાવ્યો છે ને આપણે ભાડે રાખ્યો છે, આ બંગલામાં રહેવા કોણ આવ્યું છે? જીવાભાઈ બંગલો બનાવી માઈ જીવા ભાઈ પુત્રા, ઓ હો 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 જી, એ બંગલો બનાવી માઈ જીવા ભાઈ પુત્રા, નથી દેતો રે અમા, નથી દેતો રે અમા ભાડુ મારા ભાઈ, ભાડુતી બંગલો કોની રે બનાવ્યો, બંગલાનો બાંધનારો કાયાનો ઘટનારો કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોની રે બનાવ્યો, ભાડુતી બંગલો કોની રે. હવે આ બંગલો ભાડે રાખ્યો છે, આપણે ભાડે રહેવા આવ્યા છો, મકાન માલિકે કીધું દર મહિને ભાડું આપી દેવું પડે, તો આપી દેવું પડે કે નહીં? આ તો મકાનમાં ગરી જ્યા એટલે આપણા બાપનું નથી આલવું, ભાડું તારે થાય એમ કરી લે. લે એટલે આ લુખી બધે લુખી, તમે મકાન ભાડું ન ભરો એટલે મકાન માલિક માલિક ખારી કરવા માટે કોર્ટમાં જાય, વકીલ દ્વારા નોટિસ મોકલે. પહેલી નોટિસ તમે ગણકારો ને, બીજી નોટિસ તોય ન ગણકાર્યું, ત્રીજી નોટિસ